ગુજરાતી સાહિત્યકારોના ઉપનામો. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, જન્મ ચોટીલા, ઉપનામ સાહિત્યયાત્રી, પહાડનું બાળક, રાષ્ટ્રીય શાયર, આ ઉપનામ તેમને ગાંધીજી દ્વારા અપાયેલું છે. કસુંબલ રંગનો ગાયક, સોરઠી સાહિત્યકાર, લોક સાહિત્યનો મત મોરલો. ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર, જન્મ મિયા માતર, ભરૂચ ખાતે, ઉપનામ સુંદરમ, મરીચી, ત્રિશુળ, ગાંધીયુગના મૂર્ધન્ય કવિ, કોયા ભગત. ઉમાશંકર જેઠાલાલ જોશી, જન્મ ઈડર, સાબરકાંઠા ખાતે, ઉપનામ વાસુકી, શ્રવણ, વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદ્ગાતા. ઝીણાભાઈ રતનજી દેસાઈ, જન્મ શીખલી, ઉપનામ સ્નેહરશ્મિ, જીવન માંગલ્યના કવિ, હાઈકુના પ્રણીતા. કરશનદાસ માણેક, જન્મ કરાચી, ઉપનામ વિશેષપાયન, માર્મિક કાવ્યના સર્જક. ગીજુભાઈ બદેકા, જન્મ ચિતળ, અમરેલી ખાતે, ઉપનામ મુશાળીમાં, વિનોદી, બાળકોના બેલી. પન્નાલાલ નાનાભાઈ પટેલ, જન્મ માંડલી, ડુંગરપુર, રાજસ્થાન ખાતે, ઉપનામો સાહિત્ય જગતના ચમત્કાર, જાનપદી નવલકથાના સર્જક. ઈશ્વર મોતીભાઈ પેટલીકર, જન્મ પેટલી, પેટલાદ, આણંદ ખાતે, ઉપનામ નારાયણ, પરિવ્રાજક, સમાજધર્મી વાર્તાકાર. રાજેન્દ્ર કેશવલાલ શાહ, જન્મ કપડવંજ, ખેડા ખાતે, ઉપનામ રામ વૃંદાવની, ઉત્તમ ગીત કવિ, કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા. નિરંજન ભગત, જન્મ અમદાવાદ, ઉપનામ આધુનિક આરણ્યક. પ્રહલાદ પારેખ, જન્મ ભાવનગર, ઉપનામ બારી બહારના સર્જક, સૌંદર્યાભિમુખી સર્જક, રંગ અને ગંધના સર્જક, આંખ, કાન અને નાકના કવિ. સુરેશ જોશી, જન્મ વાલોડ, તાપી ખાતે, ઉપનામ વાદગ્ધ પ્રયોગવીર. આ ઉપનામ ધીરુભાઈ પરીખ દ્વારા અપાયેલું છે. પુણ્યતાના આધુનિકતાના હિમાયતી. લાભશંકર જાદવજી ઠાકર, જન્મ શેડલા, સુરેન્દ્રનગર ખાતે, ઉપનામો પુનર્વસુ, લગરો, ઇનર લાઇફના વિવેચક. મકરંદ વજયશંકર દવે, જન્મ ગોંડલ, રાજકોટ ખાતે, ઉપનામ સાંઈ. રાવજી પટેલ, જન્મ વલ્લવપુરા, ખેડા ખાતે, ઉપનામ દિગ્ધ કૃષિ કવિ. રઘુવીર દલસિંહ ચૌધરી, જન્મ બાપુપુરા, માણસા, ગાંધીનગર ખાતે, ઉપનામો લોકાયત સુરી, વૈશાખાનંદન, બહુશ્રુત. ચંદ્રકાંત કેશવલાલ બક્ષી, જન્મ પાલનપુર, ઉપનામ બક્ષીબાબુ અને ઘટનાના બેતાજ બાદશાહ. મધુસૂદન વલ્લભરાય ઠાકર, ઉપનામ
મદુરાઈ. વર્ષા અડાલજા. જન્મ મુંબઈ. ઉપનામ સ્નેહ અને ગંગોત્રીનું અમી ઝરણું. ગુણવંત આચાર્ય. ઉપનામ સાગર જીવનના સમર્થ આ લેખક. તો મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન અવશ્ય પ્રેસ કરો, જેથી કરીને નવા વિડીયોની નવી નોટિફિકેશન તમને મળતી રહે.